ગમે તે હોય દેશમાં જાઓ કે વિદેશમાં જાઓ એટલે મળીને જ જવાનું દાદા જો બાકી અમદાવાદનો નજારો કેટલો જબરજસ્ત લાગે આટલી બધી ફ્લાઇટ કરી છે પણ નાઈટનો નજારો આટલો બેસ્ટ હજી પહેલી વખત મેં આ રીતે જોયો છે જબરજસ્ત હેલો ફૂડી ફેમિલી આજના નવા એપિસોડની અંદર નવા બ્લોગની અંદર અત્યારે તો હું ઘરે છું પણ થોડાક કલાકોની અંદર ક્યાં દેશની અંદર કંઈક જવાનો છું તો મમ્મા આર યુ હેપી આપણે ઘણી બધી વાતો કરતા હતા જૂની જૂની કે જ્યારે કદાચ પાસના પૈસા નહોતા ત્યારે ટ્રેનમાં મુસાફરી કરતો હતો પણ સમય સંજોગે એવો બદલાઈ રહ્યો છે કે હવે ફ્લાઇટ સિવાય કદાચ ક્યાંય બહાર જવા નથી થતું આ કહીએ ને કે કામના અર્થે બહાર જવું પડે છે અને કામથી લઈને તમને લોકોને મજા માટે જઈ રહ્યા છે તેમ કંઈક કયા દેશની અંદર કેવું ચાલી રહ્યું છે શું થઈ રહ્યું છે બધી મજા મસ્તી ઓનલી ફોર આપણા કવિ ખાયા ક્યાં પેજ ઉપર અને રોની બુક ચેનલ ઉપર જ તમને આ બધું જોવા મળવાનું છે તો જોતા રહો મજા આવશે તો અમી તો ભગવાનજીને દ્વારકાધીશને માતંગીમાં એટલે આપણા મોઢેશ્વરી માને બધાને મસ્ત મજાના દર્શન કરી લઈએ ઓકે ચાલો બારો બારો હા બહુ પસંદ લે આ ત્રીજી વખત સુટકેસ ભરાય છે આ વર્ષની અંદર બીજી વખત એમના ફરી થવાની છે થોડાક સમયની અંદર બરાબર ને થશે ને બસ આવી મસ્ત મજાની જર્ની અમારી સ્ટાર્ટ થઈ ગઈ છે મમ્મા ભાભી ધનુ હેત અને ભાઈ બધા જ મને અત્યારે છે ને એરપોર્ટ પર ડ્રોપ કરવા આવે છે મારી ફ્લાઇટ તો નોર્મલી કહું ને તો 12 વાગ્યાની છે પણ વહેલા એટલા માટે જઈ રહ્યા છે કે કદાચ વરસાદ આવે નહીં નહીં થેલા પેલા કુલીને જેમ ઉપર ના રાખવા પડે કેમ કે અમે આપણે એરપોર્ટ ઉપર કેટલો ટાઈમ બગાડ્યો હતો એ દિવસે ભાઈ અમે જે એરપોર્ટ ઉપર બહુ જેટલી હેરાન થયા હતા ને એ દિવસે અમે આમ વાત જોવા દો એટલા બધા ટ્રાફિક પાણી જ તો વચ્ચોવચ ગાડીને તો અડધું નુકસાન જ થઈ ગયું છે અમે આપણે પાણીમાં ગયા હતા એમાં લીધે બોલો ચલો હવે આપણું ઘણું બધું વસ્તુ છે ઇન્ફોર્મેશન તમને એરપોર્ટ ઉપર આપીશ મારી પાસે આ 30 કેજી એલાવ છે ઉપરનો 7 કેજી એલાવ છે એટલે બધું જ કમ્પ્લીટ રેડી થઈ ગયું છે લેપટોપ ને બધું જ આવી ગયું છે તો ચલો અહીંયાથી જઈશું અને માતાજીનું નામ દઈને સીધા આપણે એરપોર્ટ ઉપર અમદાવાદ તો ફાઇનલી એરપોર્ટ ઉપર આવી ગયા છે એમમાં હવે નીકળશું હાલો બાય બાય ધનુ મારા બાબુને કુકુ થઈ ગયું તું હે ફાઇનલી અત્યારે વિશાલ અમે જઈએ ચલો મારો જય શ્રી કૃષ્ણ ગમે તે હોય દેશમાં જાઓ કે વિદેશમાં જાઓ એટલે મળીને જ જવાનું દાદા બાય બાય ધન્યો બાય કરો બોલ જતો લે કીચી કરીશ મને કાકા કીચી કર દે હેલો શું કહો છો ક્યાંથી છો તમે ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા ઓકે ઓસ્ટ્રેલિયા જાવ છો અત્યારે અરે વાહ ક્યાં બાત હે થેન્ક યુ ત્યાં તમને વિડીયો જોવાની કેમ મજા આવે એ કયો ખાલી જે ચોઇસ છે તમારી જે ધ પ્લેસ યુ લાઈક યુ ફાઇન્ડ આઉટ વિચ ઇઝ રિયલી ગુડ Okay. And I have been so many restaurants that you have explored. Okay. So, and I enjoyed that. You enjoy the India, yeah, Australia? Yeah, I enjoy that. Yes. Okay. Thank you. Ghee good and a couple of other restaurants you have been visited here. And I enjoy a lot. Thank you. Yes. So, aati line se tar. So, sahi hai sir. Hamari Smile Airways se Bangkok party on time se. Chalo. Loko mukwa aayo hai. Chalo. તમારા વિડિયો બહુ જોઉં છું અચ્છા ક્યાં બાત હે એરપોર્ટ ઉપર તમારી ડ્યુટી છે એર ઇન્ડિયામાં ક્યાં બાત હે સરસ એર ઇન્ડિયા વાહ ઓકે થેન્ક યુ મળ્યા ચલો પેકિંગ ને મોટા ભાગને બધું જ કામ પતી ગયું છે હવે સીધા આપણે જઈશું ઉપર અને આજે બહુ કાઢું થઈ ગયું છે અમારે ટિકિટની અંદર ભાઈ થોડાક સેટ મજા પડી ગયા છે જોઈએ છે આગળ કે શું હવે ત્યાં જઈને શું પ્રોબ્લેમ આવે છે ચેક કરી આવે અત્યારે મસ્મજના લોન્ચની અંદર આવી ગયો છું અને
અત્યારે થોડું જેટલું કામ પડ્યું છે એટલું ઓફિસનું અત્યારે ફટાફટ પતાવી નાખું. મારી ફ્લાઇટ તો થઈક 12 વાગ્યાની છે પણ પછી 11:15 વાગે 1.5 કલાક જેવું બાકી છે. બેગ ને બધું સાઈડમાં મૂકી દીધું છે, ચાર્જિંગમાં લગાવીને ફટાફટ કામ કરીએ. અને જો જે પણ કદાચ એરપોર્ટ ઉપર આવતા હોય ને, કદાચ ઇન્ટરનેશનલ ફ્લાઇટ કરતા હોય અથવા તો ડોમેસ્ટિક કરતા હોય, તો એના માટેનો પરફેક્ટ જગ્યા છે લોન્ચ. તમારા પાસે ક્રેડિટ કાર્ડ છે તો 2 રૂપિયાની અંદર તમે અહીંયા અનલિમિટેડ જમી શકો. જોયા બધું જ, બધી વસ્તુઓ છે ને અનલિમિટેડ બુફેટની અંદર હોતી હોય છે, અને જેટલું જમવું તમે જમી શકો. બધી ઘણી બધી વસ્તુઓ અંદર આપણે અંદર આપેલી હોય છે, તો એને તમે એનો ટ્રાય કરો ફૂલ મોજ સાથે. આ ક્રેડિટ કાર્ડ અમુકને લોન્ચ એક્સેસ આપતા હોય, કોઈને 5 આપતા હોય, કોઈને 3 આપતા હોય, કોઈ ઇન્ટરનેશનલી આપતા હોય, કાં તો ડોમેસ્ટિક વધારે આપતા હોય છે. એવા ક્રેડિટ કાર્ડ હોય તો તમે ઇન્ટરનેશનલ જાઓ તો આવી લોન્ચને એક્સેસ મેળવજો. 2 કલાક આરામ કરવાનો, બધા ઓપન હોય, આપણે શાંતિથી એક જગ્યાએ બેસીને કામ કરવાનું. બોલાવો આવી ગયો છે, અત્યારે ટાઈમિંગ પ્રમાણે ગયા તીધું આવી ગયા હતા. બોલાવા સીધા ડાયરેક્ટ અંદર જ બોલાવા આવી ગયા હતા, તો સીધા બે નંબરનો ગેટ છે તો ત્યાં જઈએ સીધા. હાલો, આપણે બેંકોક માટે જઈ રહ્યા છે. ત્યાં આપણા હર્ષભાઈ રાહ જુએ, સવારે વહેલાસર આવી જશે. આખું એરપોર્ટ છે અને આજે ફ્લાઇટ વહેલા આવી ગઈ છે, તો વહેલા ચેકિંગ ચાલુ કરી દીધી છે. હવે મારી કઈ સીટ છે એ જોવું પડશે, તે કેન્ડ સુધી જવાનું છે રિયલી. અને ઘણા બધા બેસી ગયા છે, આ બધું કનેક્ટિંગ એરલાઇન છે એની પાછી. ચલો, અને બોઈંગ 777 છે કે 7 ખબર નહીં, પણ મારા ખ્યાલથી બોઈંગ 777 જ છે. હાલો ફટાફટ સીધા આપણે ફ્લાઇટમાં બેસી જઈને, આપણી ફ્લાઇટ આવશે અર્લી વહેલા છે, એટલે વહેલાસર ઉપરી જશે, મજા પડી જશે. ચલો, તો ફાઇનલી સીટ તો મળી ગઈ છે અને એરલાઇન બી બહુ યુનિક છે, મજા આવે એવું લાગે. ચલો ચાલ. ફ્લાઇટમાં બેઠા હશો ને તો ફ્લાઇટની અંદર તમને જરા ટેક ઓફ અથવા લેન્ડિંગ કરવાનું, અને એ સમયે લાઇટો છે ને બધી જ બંધ કરી દેવામાં આવે છે. એનું રીઝન એક જ છે કે જ્યારે તમારું ટેક ઓફ થાય લેન્ડિંગના ટાઈમે, કદાચ કંઈ હાન બની બને, તો એ સમયે તમારી આંખો તેજ રહે. તમે કદાચ ડાકુને કદાચ જોયા હશે, એક આંખે કદાચ બંધ રાખતા હશે, એવું સમયના ટાઈમે લોકો રાતના સમયે સરખી રીતે જોઈ શકતા, એટલા માટે અંજાઈ ના જાય આંખો તમારી. એના કારણે ફ્લાઇટના ટેક ઓફ ને લેન્ડિંગના સમયે આ રીતે લાઇટો બંધ કરી દેવામાં આવે છે, એકદમ ડીમ રાખવામાં આવે છે. ઊંચાઈ ઉપર આપણને આવું ખાવાનું મળી જતું યાર, કે મજા પડે છે યાર. અત્યારે